नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूँ छू शिवांगनी। स्वागत है आपनों न्यूज लाइव। बात करें ब्रेकिंग न्यूज सामने आ रहा है राजकोट तरफ। राजकोट में आज 7 जगह पर गणेश विसर्जन योजावा जा रहा है। अलग अलग 7 जगह पर कृत्रिम कुंड बनावा आया है जहां विसर्जन करवामां आवशे। महानगर पालिका द्वारा आ कुंड बनावामां आव्या छे। राजकोट में गणेश विसर्जन आयोजन 253 सार्वजनिक आयोजकों विसर्जन की मंजूरी मेळवी लीधी छे। 76 भाविकोए घरे ज विसर्जन की मंजूरी मेळवी। 2 डीसीपी, 6 एसीपी, 16 इंस्पेक्टर तैनात रहेशे। कुल 1652 अधिकारी तैनात रहेशे। पुलिस नो चुस्त बंदोबस्त गोठवी देवामां आव्यो छे। राजकोट में 7 स्थलों पर गणेश विसर्जन આજે થવા જઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે જે પંડાલો આવેલા હોય છે તેમાં વિસર્જનનો જે કાર્યક્રમ આજે યોજાવા જઈ રહ્યો છે ત્યારે 7 અલગ અલગ સ્થળો પર કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે જેમાં વિસર્જન કરવાનું રહેશે। બીજી તરફ સરકારની એસઓપીની ગાઈડલાઈન મુજબ વિસર્જનમાં 15થી વધુ વ્યક્તિ નહીં જોડાઈ શકે। एक ज મંડળ અથવા તો એક જ પંડાલના કુલ 15 જ વ્યક્તિ વિસર્જનમાં જોડાશે। ઠેર ઠેર વિસર્જનની તડામાર તૈયારીઓ। બપાને આજે વિદાય આપવામાં આવશે। તો 253 સાર્વજનિક આયોજકોએ વિસર્જનની મંજૂરી મેળવી લીધી છે। 76 ભાવિ ભક્તોએ ઘરે જ વિસર્જન કરી રહેશે। પ્રક્રિયા અંગે જ માહિતી માટે ધ્રુવ કુંડેલ આપણી સાથે રાજકોટથી સીધા જોડી ગયા છે। ધ્રુવ, જે રીતે રાજકોટમાં 7 સ્થળોએ વિસર્જનનું આયોજન થયું છે, કેવી તૈયારી તંત્રની અને આયોજકોનું પણ શું કહેવું છે આ અંગે ધ્રુવ? આજે શિવાંગીની સીધા જ આપણે દ્રશ્ય દેખાડીશ। હાલ અત્યારે રાજકોટના ત્રિકોણ બાગ ખાતેના જે ગણપતિ છે એ પંડાલના દ્રશ્ય છે આપણે દેખાડીશ। આજે જ્યારે વિસર્જનનો દિવસ છે ત્યારે બપ્પાની વિદાય થઈ રહી છે ત્યારે લોકો પણ ભીના અશ્રુએ બપ્પાની વિદાય કરી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે કલર કોડ સાથે આજે વિસર્જનનું છે તે આયોજન કરવામાં આવ્યું છે। શહેરમાં વિવિધ 7 જેટલા જે સ્થળો ઉપર આ ગણપતિ વિસર્જન થશે। 253 જે સાર્વજનિક આયોજકો છે એમાંથી જે 76 જે છે એમાં ભાવિકો છે તે ગરબા વિસર્જન કરશે। કલર કોડ મુજબ અલગ અલગ સ્થળોમાં ગણપતિ વિસર્જન કરવામાં આવશે। જેમ કે લાલ કલર છે તે કરવામાં આવ્યું છે, તેમાં આજુજેમ વિસ્તારમાં વિસર્જન કરવામાં આવશે। ખાસ કરીને જો વાત કરીએ તો પોલીસ તંત્ર લગભગ 1652 જેટલા જે અધિકારીઓ છે કર્મચારીઓ છે તે તૈનાત રહેશે આ વિસર્જનમાં। પોલીસ તંત્ર પણ સક્રિય બન્યું છે, કોઈ પણ સંજોગોમાં કોઈ અણબનાવ ન બને તેના માટે પૂરેપૂરી વિશેષ પ્રકારનું છે તે ધ્યાન રાખવામાં આવ્યું છે। આપણી સાથે ત્રિકોણ ભાગતા રાજાના આયોજક જીમી અડવાણી છે, એમની સાથે વાત કરશું। જીમીભાઈ, તંત્ર તરફથી કઈ પ્રકારની સૂચનાઓ મળી છે આજે વિસર્જનનો દિવસ છે ત્યારે? જી, તંત્ર તરફથી અમને બહુ સહયોગ મળ્યો છે। ખાસ કરીને તો પહેલા તો આભાર માનીએ કે ભાઈ કોરોના કાળમાં પણ જે એમાંથી આપણે નીકળ્યા હતા અને આપણે ગણપતિ મહોત્સવની સ્થાપના કરવા માંડી, 10-10 દિવસ સુધી આપણે ભગવાનના કાલાવા લાગેલા, સરસ મજાની પૂજા આરતી કરી, લોકો મન મૂકીને ભગવાનને મનાવ્યા છે। લોકો 2 વર્ષથી માનસિક તણાવમાં હતા કે લોકોને બીક હતી કોરોનાની, એ આજે જે છે એકદમ સ્પષ્ટ થઈ ગયું છે। લોકો મંગલમય અનુભૂતિ કરી રહ્યા છે, ત્યારે પ્રશાસન તરફથી એવી અમને જાણકારી મળી છે કે જે વાહન છે એક જ વાહન હોવું જોઈએ અને માત્ર ને માત્ર 15 લોકો એની સાથે હોવા જોઈએ અને એને જ અમે આ વસ્તુને ફોલો કરવાના છીએ। તમને કલર કોડ કયું મળ્યું છે અને તમે ક્યાં જવાના છો વિસર્જન માટે? અમારું જે ગણપતિ છે ત્રિકોણ પાકરાજી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવે છે અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી સરસ મજાની અમને ગાઈડલાઈન મળવામાં આવી છે અને રેડ કલરનો કોડ આપવામાં આવ્યો છે અને આજી વનમાં અમારું આ યાત્રા છે અત્યારે। કેટલા લોકો જોડાશે? કારણ કે 15 લોકોની જો ગાઈડલાઈન આવી છે પણ આ વિસર્જનનો એક દિવસ હોય છે કે જેમાં સંખ્યાબંધ લોકો જોડાતા હોય છે, શું કહેશો? જી, આપની વાત સાચી છે કે વિસર્જનમાં ઘણા બધા લોકો જોડાતા હોય છે, પણ આ વર્ષે કોરોનાની ગાઈડલાઈનને આપણે ફોલો કરવાની છે અને માત્ર 15 લોકો જ વાહનની ભેગા રહેશે। બાકીની જે વ્યવસ્થા છે એ કોર્પોરેશન અને પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, એટલે એમનો ઉદ્દેશ એ છે કે વધુ લોકો એકઠા ન થાય અને ક્યાંય કોઈ જાતનો ચેપ ન લાગે અથવા તો લોકો સલામત રહે એવી આ લોકોની આમાં ઈચ્છા હશે। ફરી એક વખત આપને દ્રશ્ય દેખાડીશ। હાલ અત્યારે જે છેલ્લા દર્શન જે ભાવિકો અત્યારે કરવા આવ્યા છે ત્રિકોણ બાપકા રાજાના, હાલ આ જે દર્શન થયા બાદ વિસર્જન જે છે તે કરવામાં આવશે। ફરી એક વખત જે કહી શકાય કે આપને દ્રશ્ય દેખાડવા માંગીશ, પોલીસ તંત્ર પણ સક્રિય દેખાઈ રહ્યું છે આપને, પોલીસ પણ જે કહી શકાય કે એક ચાપતો બંદોબસ્ત મૂકવામાં આવ્યું છે, પોલીસ કમિશનરને કહી શકાય કે નજર રહેશે કે કોઈ પણ સંજોગોમાં લોકો એકઠા ન થાય તેનું પૂરેપૂરું ધ્યાન છે તે રાખવામાં આવશે। જે સરકારી જે ગાઈડલાઈન્સ છે કોરોનાની તેનું પાલન કરવાનું એક પ્રયત્ન
प्रयत्न रहेशे। खास करीने जो बात करीए तो आयोजकोने स्पष्टपणे सूचना आपी देवामां आवी छे के कोई पण संजोगोमां कोरोनानी जे गाइडलाइन छे ते पालन करवानुं रहेशे अने जो तेने नहीं पालन करवामां आवे तो तेमने तेमने क्यांक दंड पण फटकारवामां आवशे। आ प्रकारनुं तमामे तमाम जे आयोजन छे ते आरएमसी तंत्र, कलेक्टर तंत्र अने पोलीस तंत्रए कर्युं छे। जी शिवांग, ध्रुव माहिती बदल आभार। राजकोटमां जे सात स्थळो पर गणेश विसर्जन थशे। सार्वजनिक 253 आयोजकोए विसर्जननी मंजूरी मेळवी लीधी छे। Thank you.